حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين بالقاسم محمد. وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين. ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، فقد قال الله تبارك وتعالى: بسم الله الرحمن الرحيم. يوم تجد كل نفس ما عملت من خير محضرا. આપણી બહેસ જ્યારે તે જામે કબીરા ઉપર છે અને આજે આપણે એક નવા નામ ઉપર વાત કરવાની શરૂઆત કરીએ છીએ કે જે જોશને કબીરમાં અલગ અલગ જગ્યા ઉપર ખુદાએ એને વાત કરી છે એ છે ખૈર. ખૈરનો જિક્ર ખુદાવંદે આલમે આ જોશને કબીરમાં અલગ અલગ જગ્યા ઉપર કર્યો છે. જેવી રીતે કે ખુદાવંદે આદમ પોતાના હબીબને જે દુઆ શીખાડે છે જોશને કબીરમાં ફરમાવે છે યા મન બે યદિહિલ ખૈર, ઈ કે જેના હાથમાં દરેક ખૈર છે. યા મન ઇલૈહિલ ખૈર, દરેક ખૈર એના તરફ પાછું ફરવાનો છે. ખૈરનો મતલબ આપણે બધા જાણીએ છીએ, નેકી, સારી વસ્તુ. તો આ જોશને કબીરમાં આપણે પડીએ છીએ કે બધા નેક કાર્યો, બધી સારી વસ્તુ અલ્લાહના હાથમાં છે. યામન ઇલૈહિલ ખૈર, બધી સારી વસ્તુ અલ્લાહની તરફ પલટવાની છે. યા ખૈરલ કસીર, એ બહુ વધારે નેક. યા ખૈર અઝાકિરીન, એ બહેતરીન કે જેનો જિક્ર કરવામાં આવે છે. યા ખૈર મશકુરીન, એ બહેતર ઈ જાત કે જે શુક્ર કરવા વાળી છે. યા ખૈર મશકુરીન, યા ખૈર મશહૂદીન, એ કે બહુ સારી રીતે જોનાર છે, ગવાહ છે. તો આ ખૈર, આ નેકી, આ ભલાઈ, એનો જિક્ર અવારનવાર જોશને કબીરમાં આવેલો છે. અને ફક્ત જોશને કબીરમાં નહીં, આ ખૈર શબ્દ એવો છે કે જે કુરાન અને અહાદીસમાં બહુ વધારે જોવા મળે છે. જેવી રીતે કે હમણાં કુરાનની આયત તમારી સમક્ષ રજૂ કરી, યૌમા તજીદુ કુલ્લ નફ્સિન મા અમિલત મિન ખૈરિન મુહદરા. ખુદાવંદી આલમ ફરમાવે છે કે કયામતના દિવસે દરેક નફ્સ જે છે પોતે કરેલા સારા કાર્યો, પોતે કરેલી નેકીઓ જે છે એ કયામતના દિવસે એને નિહાળશે, જોશે. જુમાના ખુતબામાં પણ આ વાત ઉપર ઈશારો કર્યો હતો કે કયામતના દિવસે આપણા આ અમાલ જે છે એ શકલો સુરતમાં આપણી સામે આવશે. અગર નેક અમલ કર્યા હશે તો એની સુરત બહુ સારી એવી સુરત હશે, આપણો દોસ્ત બનીને રહેશે. પરંતુ ખરાબ અમલ, એની પણ એક શકલો સુરત હશે અને એ બદબૂદાર, ગંધારી અથવા તો એક વહેશી હૈવાન અથવા શૈતાનની સુરતમાં આપણી સાથે રહેશે અને આપણા દુશ્મન હશે.
ખુદા કુરાનમાં ફરમાવે છે કે દરેક ઇન્સાને કરેલા કાર્યો કયામતમાં એની સામે હશે જોશે અથવા ખુદાવંદી આલમ ફરમાવે છે કુરાને મજીદમાં વમા ઇન્દલ્લાહે ખૈરું વા અબકા કે ખુદાવંદી આલમ પાસે જે છે એ સારું અને બાકી રહેવા વાળું છે અથવા ફરમાવે છે બેયદેહિલ ખૈર કે અલ્લાહના હાથમાં ખૈર છે અલ્લાહના હાથમાં ભલાઈ છે અલ્લાહના હાથમાં નેકી છે અથવા તો એક બીજી જગ્યાએ ફરમાવે છે અરે ખુદાયા તારા હાથમાં ખૈર છે બે યદે કલ ખૈર નેકી અને ભલાઈ તારા હાથમાં છે અથવા એક ત્રીસમા સિપારાનો એક આયત ફમૈયા અમલ મિસકાલ ધર્રતૈન ખૈરૈયરા જે કોઈ ઇન્સાન જરા જેવી પણ નેકી કરશે તો કયામતમાં એને નિહાળશે એને જોશે એક દુરુદ મુહમ્મદ વ આલે મુહમ્મદ હવે કયામતમાં આપણી પાસે નેકીઓ હશે કે નહીં એ ખબર કેમ પડે કારણ કે ઘણા ઇન્સાનોને દુનિયામાં જોવામાં આવ્યા છે કે એ પૂરી જિંદગી જે છે એ ખરાબ કામ કરતા હોય પણ જ્યારે એની મોત આવે તો આબાદ એની મોત હોય સુંદર મજાની મોત ઈમાનદાર આ દુનિયાથી રુખસત થાય જેવી રીતે કે આપણી સામે જનાબે હોરનો વાક્યો છે જનાબે હોર પૂરી જિંદગી યઝીદની સાથે પરંતુ આશુરનો દિવસ આવે છે તો ઇમામે હુસૈનની સાથે જે શહીદ થાય છે શહજાએ કરબલામાં પોતાનું નામ લખાવી જાય છે તો જરૂરી નથી કે જે પૂરી જિંદગી ખરાબ રહ્યો એ પોતાની મોત વખતે પણ ખરાબ હોય ના અમુક નેકીઓ એવી એની આડી આવી જાય કે એને કયામતમાં ખૈર કરી નાખે એનો આકેબત એનો અંજામ બહુ સારો એવો અંજામ થઈ જાય અને એક માણસ પૂરી જિંદગી ઇબાદત કરતો હોય તો જરૂરી નથી કે જ્યારે મોત આવે તો એ મોમિન આ દુનિયાથી જાય ખૈર ઉપર હોય ના સારો હોય ના એવું જરૂરી નથી આપણી પાસે એક્ઝામ્પલ છે કોનું એક્ઝામ્પલ બરસિયાએ આબિદનું એક આબિદ હઝરત મૂસા અલ ઇસ્લામના જમાનામાં મુસ્તજાબુદ દાવા કે એની દુઆ જે પણ દુઆ માંગે કબૂલ થઈ જાય પરંતુ શું થાય છે એક આબિદ છે હઝરત મૂસા અલ ઇસ્લામ માટે બદુઆ કરવા માટે જાય છે ત્યાં જેની રોગ કબ્જ થાય છે અને જહન્નમી બને છે એક બીજા આબિદની વાત કરીએ કે એ આબિદ પૂરી જિંદગી ઇબાદત કરે છે પરંતુ જ્યારે કોઈ બાદશાહની દીકરી એની પાસે ઇલાજ કરાવવા માટે મૂકી જાય છે નાબીના હોય છે તો એના સાથે ઝીણા કરે છે અને કત્લ કરે છે અને છેવટે એને ફાંસી ઉપર ચડાવવામાં આવે છે શૈતાન છેલ્લે આવીને કહે છે કે મારો સજદો કર તો હું તને આનાથી નજાત આપું સજદો કે કેવી રીતે કરી શકું મારા હાથ બાંધેલા ઈશારો કરા જેવો આંખથી ઈશારો કરે છે ફાંસી ઉપર લટકાઈ જાય છે અને આ દુનિયાથી કુફરની હાલતમાં આ દુનિયાથી રુખસત થાય છે કહેવાનો મકસદ એ છે કે જે કોઈ ઇન્સાન પૂરી જિંદગી ગુનાહ કરતો હોય જરૂરી નથી કે એની મોત વખતે પણ એ બદમાશ અથવા કાફિર અથવા તો ફાસિક અને ફાજિર હોય ના ખુદા એની હિદાયત કરે તો ઈશારો થઈ શકે કોઈ ઇન્સાન પોતાની ઇબાદત ઉપર ફખર અને ઘમંડ કરવા લાગે એની હાલત શૈતાન જેવી થઈ શકે છે 6000 વર્ષ ઇબાદત કરી પરંતુ છેવટ સુધીઓ લહીન બની ગયો ખુદાને પોતાની બારગાહમાંથી કાઢી મૂક્યો હે આપણે જૌશને કબીરમાં જે અલ્લાહનું નામ લઈએ છીએ યા મમ બેયદહિલ ખૈર કે એ અલ્લાહ તારા હાથમાં જે બધી નેકીઓ છે બધી સારી વસ્તુ તારા હાથમાં છે હવે ખુદાવંદી આલમ ના હાથમાં બધી નેકીઓ અને બધી સારી વસ્તુ છે તો આપણો જિંદગીનો અંજામ સારો થવો અથવા ખરાબ થવો એ પણ આપણા હાથમાં નથી શાયદ કોના હાથમાં છે
અલ્લાહના હાથમાં છે. ને પણ વાંચો રે, થોડી વાર રાત જોઈ જાઓ, કલાક પછી ઘરે જઈને આરામથી સુઈ જજો. અત્યારે બહેસ સમજી લેશો તો 5-6 દિવસ સુધી બહેસ સમજવામાં વાર નહીં લાગે. કહેવાનો મકસદ એ છે કે બધી ભલાઈ અને બધી સારી વસ્તુ અલ્લાહના હાથમાં છે. આપણો અંજામ સારો થાય એવી આપણે દુઆ કરીએ, પણ અંજામ સારો થશે કે નહીં થાય એ આપણને ખબર નથી. માટે હંમેશા ચેતું રહેવું જોઈએ, હંમેશા સાવધાન રહેવું જોઈએ, હંમેશા ધ્યાન રાખવું જોઈએ કે આપણો અંજામ સારો થાય. ઘણી વખત ખુદાબંધી આલમ જોવે છે કે એક માણસ ખરાબ છે, પરંતુ એમાં સલાહિયત જોવે છે, કાપાસિટી જોવે છે કે આ મોમિન બનવાને લાયક છે. ખુદાબંધી આલમ એની હિદાયત કરી નાખી છે. હે મારા મૌજુને આગળ વધારું, એક નાનકડો એવો વાક્યો. હઝરત મૂસા અલી ઇસ્લામ નો જમાનો, એક આબિદ ઇબાદત કરવામાં મસરૂફ, દુનિયાથી કાંઈ લગાવ નથી, કાંઈ નથી. શૈતાન પોતાના ચેલિયાઓને ભેગા કરે છે કે આને કેવી રીતે બેહકાવો. તો કોઈ કહે છે કે એને આબાદ માલની હોર દેખાડો દુનિયાની અને એને બહેકાવી નાખો. તો કે એને કઈ પડી જ નથી, હોરની કઈ પડી જ નથી, દુનિયામાં કઈ છોકરી તરફ જોતો જ નથી. તો કે એને પૈસા નથી બહેકાવો. તો કે પૈસા ને બધું હતું મૂકીને એ તો ઇબાદત કરવા આવ્યો છે, કઈ નથી ખપતું એને. તો કે કરવું શું? એમાંથી એક શૈતાન ઉભો થાય છે કે હું આને બહેકાવીશ. કેવી રીતે? તો કે એની બાજુમાં મુસલ્લો બિછાવીને, એની સાથે ઇબાદત કરીને. તો કે તું કામયાબ થઈ જઈશ, જા બહેકાવ. આ શૈતાન જાય છે હવામાં મુસલ્લો બિછાવે છે, જમીન ઉપર નહીં હવામાં, અને ઇબાદત કરવાનું ચાલુ કરે છે. ઓલો આબિદ જોઈને અજબ કે આ તો હવામાં મુસલ્લો. આપણને એમ થાય શૈતાન હવામાં મુસલ્લો બિછાવી શકે? શું કામ ના બિછાવી શકે? આ શૈતાનના ચેલિયાઓ છે, શૈતાન પાસેથી ઇસ્મે આઝમ શીખેલા છે. અલ્લાહના નામોમાં એ ખૂબી છે કે અલ્લાહના નામથી જે કામ કરવા જાય ઇન્સાન કરી શકે. એ ઇસ્મે આઝમ શૈતાન પાસે હતું, આટલી ઇબાદતો કરેલી. હે આએ હવામાં મુસલ્લો બિછાવ્યો ને તાઇફે જીન હતો, જીનાતમાંથી હતો, એટલે કરી શકે, બિછાવ્યો ઇબાદત કરવામાં મસરૂફ. ઓલો આબિદ હેરાન ને પરેશાન કે હું આટલી બધી ઇબાદત કરું છું, હું આમ નથી કરી શક્યો ને આમ કરે. પૂછે છે કે તને આમ આ દરજ્જો કેવી રીતે મળ્યો? તો કે તારું કામ નથી, તો તારી ઇબાદત કર, મને મારી ઇબાદત કરવા દે. તો કે ના ભલા માણસ, કે તો કરે. તો કે તે કુરાનમાં નથી વાંચ્યું કે આ કિતાબોમાં નથી વાંચ્યું કે ઇન્નલ્લાહ યુહિબ્બુ તવ્વાબીન, કે ખુદા તૌબા કરવા વાળાને દોસ્ત રાખે છે? તો કે હા, કે ખુદા તૌબા કરવા વાળાને દોસ્ત રાખે છે. હું પણ એ કે બહુ મોટો ગુનેગાર હતો, પછી મેં તૌબા કરી, અલ્લાહે મને આ દરજ્જો આપ્યો. તને આગળ આ દરજ્જો જોવે છે? પેલા ગુનાહ કર અને પછી તૌબા કર. આપણે બધા એમ કહીએ છીએ ને કે અત્યારે જવાની છે, આબાદ ગુનાહ કરી લઈએ અને પછી ડોસા થશું ત્યારે ગાલ ઉપર હાથ મારી લેશું, તૌબા કરી લેશું. આ માણસ કહે છે કે મારે ગુનાહ કરવા છે, કેવી રીતે કરું, ક્યાં ગુનાહ કરું? તો કે ફલાણા મહેલા ન જા, ત્યાં ફાહેશા આવરતો રહે છે, એમાંથી એકના દરવાજે જાજે અને કહે છે મારે જીના કરવા છે. એ તૈયાર થઈ જશે, એના સાથે જીના કરી અને પછી ગુસલ કરી અને પછી મસ્જિદે આવજે અને પછી અલ્લાહની બારગાહમાં તોબા કરજે અને ખુદા તને ધીરે ધીરે આ દરજ્જો અદા કરશે. આ બિચારો ભોળો આબિદ જાય છે ગુનાહ કરવા માટે. એટલા માટે તો કહેવામાં આવે છે ને, ઇફ્તારુલ આલિમ અફઝલુ મિન સૌમિલ જાહિલ, કે આકિલનો ઇફ્તાર કરવું બહેતર છે જાહિલના રોઝા રાખવા કરતા.
આવો બધા ઘણા વાક્યા છે, અગર એ વાક્યા કહેવા બેઠી છે અમારે રમઝાન આમ જ પૂરો થઈ જશે, આપણી મજલિસો પૂરી નહીં થાય. વાત આગળ વધારી આવી ગઈ છે, વાત તો કહેતો જાઓ. જાય છે એ ઓરત એક દરવાજા ઉપર ખટખટાવે છે, મને સિના કરવા છે. આ પાયસો ઓરત કહે છે કે નોર્મલમાં આવવા વાળા માણસો આવી રીતે સીધી વાત ના કરે, કેમ છો, કેમ નહીં, હાલચાલ પૂછે, ટેલિફોન માંગે, આપણે રાંધેવો કરીએ, આપણે કફે પીવા જઈએ, એવી બધી વાતો કરતા હોય ને. જવાનીઓ હસે છે કે આગળ બધી કેમ ખબર છે. એક બધું પડે મોહમ્મદ વાલે મોહમ્મદ ખે. મારા બધા જવાનીઓ દોસ્ત હોય છે, બધી વાતો કરતા હોય છે. આ માણસ જઈને સીધી વાત કરે છે કે મને જીના કરવા છે. આ ઓરત પણ અજબ થાય છે કે આ કેવો માણસ છે, કહે છે કે અંદર આવો. આ બાદ દાઢી હોય, માથામાં સજદાનું નિશાન હોય, ચહેરા ઉપર ઇબાદતનું નૂર, બધી વસ્તુ એ ફાયશા ઓરત પણ સમજી જાય છે કે આ કોઈ ભૂલો પડી ગયેલો છે, મસ્જિદનો રસ્તો ભૂલી અને અહીંયા ફાયશાના ઘર ઉપર આવી ગયો છે. હવે કરવું શું? પૂછે છે કે તું શા માટે અહીં આવ્યો છે? તો કે મને જીના કરવા છે, એટલે હું આવ્યો છું. બાપા, જીના કરવામાં તને શું ફાયદો છે? તું તો એટલો પરહેજગાર દેખાય છે, ઈબાદત કરવા વાળો દેખાય છે, શા માટે અહીં આવી ગયો છે? હવે આ ભોળો બાપો બધી વાત કરે છે કે હું મસ્જિદમાં હતો, ઈબાદત કરતો હતો, ત્યાં એક માણસ, એનો દરજ્જો ખુદાએ એટલો બલંદ કર્યો કે ઈ મુસલ્લા, શું કહેવાય, હવામાં મુસલ્લો વિછાવીને જે છે એ નમાઝ પડતો હતો. મેં એને પૂછ્યું કેમ, તો કે ખુદા જે છે તોબા કરવા વાળાઓને દોસ્ત રાખે છે, તો હું પણ ચાહું છું પહેલા ગુનાહ કરું અને પછી તોબા કરું, કે ખુદા પણ મને આવો દરજ્જો અદા કરે. ઓલી ઓરત કે છે કે બે શ્વાસ નથી, આપણે હમણાં જીના કરીએ. એ ઓલી શું કહેવાય, બોમ્બો આપી દે છે કે વાગજો, ઘણી છોકરીઓની આદત હોય છે ને, હા ઇન્શાલ્લાહ કાલે આપણે ભેગા થશું, કાલે રાંધેવું આપે, હા બોમ્બો આપી દે, લોલીપોપ જેને કહેવાય, શું છે કે ઓલો ફરે રાખે એ પાછળ પાછળ. આ બધું હા ટાઈમ ખરાબ કરવાની વાત છે. ઘણા જોવે છે ફેસબુકમાં આખો આખો દિવસ પસાર કરતા હોય, શું કે, તો કે ઓલી મને છોકરી છે ને એ મને રોજ રાતે લખે છે. ફેસબુક ઉપર બહુ સારો એવો જોક્સ હતો. એક ભિખારી જે છે રસ્તા ઉપર બેઠો હતો, હાથમાં મોબાઈલ હતો, અને સરસ મજાની એક શાંતિ છોકરી, પૈસાવાળી અમીર, મોટરમાંથી ઉતરે છે અને આ ફોનમાં વાત કરે છે ફેસબુકમાં, ત્રાસે હશે એના મોબાઈલમાં પણ. એ કે તું અહીંયા આવ, ફલાણી જગ્યામાં બેઠો છું, તો જોવે છે એ ઓરત જાય છે કે એક ભિખારી બેઠો છો. તો આ ભિખારી કહે કેમ છો મેડમ, તો કે તું કોણ, તો કે અજબ 24 કલાક મારી સાથે ફેસબુકમાં વાત કરો છો ને હવે સામે આવ્યા તો ઓળખી શકશે થઈ ગઈ. એટલે એમ ન સમજવું કે જેની સાથે આપણે બધા વાતો કરીએ છીએ ફેસબુકમાં એ બધી કાંઈ આપણી દોસ્ત થઈ શકે જરૂરી નથી. પોસિબલ આપણને સુસેજ આપતા હોય. એક વખત તો એવું બન્યું કે એક માણસ જે છે બહારની કન્ટ્રીની કોઈ છોકરી સાથે વાત કરતો હતો, આટલી ઘાટી દોસ્તારી થઈ ગઈ કે આ માણસ જે છે સફર કરીને ત્યાં એને મુલાકાત કરવા જાય છે. જોવે છે એનો ફોટો તો 20 વર્ષનો ફેસબુકમાં હતો, પણ ત્યાં જઈને જોવે છે 80 વર્ષની ડોસી છે કે એના સાથે આટલા વખત ટાઈમ બગાડ્યો. વિચાર કરવાનો છે, દરેક કદમ આ જમાનામાં ફૂકી ફૂકીને રાખો. ખેર વાતને આગળ વધારીએ. આ માણસ જે છે એને બેસાડે છે કે બેસ તો અહીંયા હું આવું છું, આપણે હમણાં જીના કરશું. એ ઓરત ઘરમાં જાય છે, બે કપડાં લાવે છે, એક નવું કપડું હતું અને એક બીજું જૂનું કપડું હતું કે જે ફાટેલું હતું અને એમાં થીગડું મારેલું. હવે આજના જમાનાના છોકરાઓને ક્યાંથી ખબર હોય થીગડું એટલે શું, ખબર છે થીગડું એટલે શું? કારણ કે અત્યારે એટલા કપડા આવી ગયા છે સસ્તા સસ્તા કે જરાક ફાટી જાય તો ફેંકી દઈએ છીએ, પણ આગળ જમાનામાં જરાક કપડું ફાટી જતું
તો એના જેવું બીજું કપડું રાખી અને એને બધી કોટી સિલાઈ કરી નાખવામાં આવતી, એટલે એને કહેવાય ચીકડું દેખાય. વચમાં તો અમુક મોજ નીકળી હતી, ફાટેલા કપડા પહેરવાની, ઓલા જીન્સ ફાટેલી હોય એ પહેરે. હજી છે કે વહી ગઈ મોજ? છે, હજી વધી ગઈ છે. જગ્યાએ જગ્યાએથી ફાટેલા કપડા, એમાં ઓર તો બધા ફાટેલા કપડા પહેરતી હોય છે. ખેર, મારા ઉસ્તાદ કહેતા હતા કે આજકાલની ઓરતોને ફક્ત બે જાતના શોખ છે. ક્યાં ક્યાં શોખ? એક કપડા પહેરવાનું અને એક ઉઘાડા રહેવાનું. એટલે કપડા જગ્યાએ જગ્યાએથી ફાડી નાખ્યા. આ ઓરત ઈ આબિદની સામે બે કપડા લઈને આવે છે, એક નવું કપડું અને એક થીગડું મારેલું ફાટેલું કપડું. બે કપડા લાવીને રાખે છે અને પૂછે છે કે આ બે કપડામાંથી કયું તને ગમે? તો કે મને આ નવું કપડું ગમે. તો કે કેમ તને આ થીગડા વાળું ફાટેલું કપડું ના ગમે, જૂનું છે? તો કે થીગડું મારેલું. તો કે એમાં થીગડું મારેલું છે તો એમાં શું ખરાબી છે? તો કે ના, ઇન્સાનની ફિતરત છે કે ઇન્સાન નવા કપડાને દોસ્ત રાખશે, ફાટેલા કપડાને દોસ્ત નહીં રાખે. તો કે ભાઈ, આવી જ મિસાલ જે છે ઇન્સાનના ઈમાનની છે. અગર ઇન્સાનનો ઈમાન ગુનાહ વાળું નથી થયું તો એ આ નવા કપડા જેવું છે. અને અગર ઇન્સાને પોતાના ઈમાનમાં ધબ્બો લગાડી નાખ્યો અને પછી તોબા કરી તો એની મિસાલ આ ફાટેલા ને થીગડા મારેલા સાંડેલા કપડા જેવી છે. તો તને ક્યું કપડું ગમશે? તને ક્યું ઈમાન ગમશે? અત્યારે તું મારી સાથે ઝિના કરી અને પછી તોબા કરી અલ્લાહની બારગાહમાં જઈશ તો એ તને ગમશે કે ના? અત્યારે તું પ્યોર છો અને પ્યોર અલ્લાહની બારગાહમાં તારા ઈમાન સાથે જા, એ તને ગમે? તો કે ના, તારી વાત સાચી છે, હું અહીંયા ભૂલો પડી ગયો, માફ કરજે. ત્યાંથી નીકળે છે ખુદાવંદી આલમને એ વાત પસંદ આવી જાય છે. ખુદાવંદી આલમ મલેકુલ મોતને હુકમ આપે છે, આય મલેકુલ મોત, ઈ ફાહિશા ઓરત કે જેણે પૂરી જિંદગી ગુનાહ કર્યા છે, જાઓ અને એની રૂહ કબ્જ કરી લ્યો અને જન્નતુલ ફિરદોસમાં એને લઈ જાઓ. અને હઝરત મૂસા અલૈહિસ્સલામ ઈ જમાનાના નબીને હુકમ આપવામાં આવ્યો, આય મારે નબી જાઓ અને એને ગુસલો કફન આપો, એની જનાઝા ઉપર નમાઝ પઢાવો, કારણ કે ઈ અમારી મોહિબ્બા છે, એને એક માણસને એક આબિદને બચાવ્યો છે. વિચાર કરીએ, એ ઓરત પૂરી જિંદગી ગુનાહ કર્યા પરંતુ આકેબત કેવી થઈ? આકેબત કેવી સારી થઈ કે ખુદાવંદી આલમ નબીને હુકમ આપે છે કે જાઓ એના ઉપર નમાઝ જનાઝા પડો. કહેવાનો મકસદ એ છે કે આપણી આકેબત સારી થશે કે ખરાબ થશે એ આપણને નથી ખબર. માટે હંમેશા ધ્યાન રાખીએ કે આપણી હાલત સારા કામોમાં વીતે, આપણા કામો જે છે એ નેક વસ્તુમાં વીતે, કે જેથી ખુદાવંદી આલમ જ્યારે આપણને મોત આપે તો આપણી આકેબત સારી થઈ હોય. રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ અમુક વસ્તુ ઇરશાદ ફરમાવે છે કે જેથી ઇન્સાન એનો અંજામ, એનો અંત, એનો ફિની જે છે એ સારું થાય. કારણ કે આપણે બધા દુઆ કરવી જોઈએ કે ખુદાયા મારી આકેબતને સારી કર. આકેબત અગર જો સારી થઈ ગઈ તો જિંદગી કામયાબ થઈ ગઈ. જેમ રસૂલે ખુદા ફરમાવે છે, ઇન્નલ્લાહ ઇઝા અરાદા બી અબ્દિન ખૈરા, કે જ્યારે ખુદાવંદી આલમ કોઈ બંદા સાથે નેકીનો ઈરાદો કરે છે, તહરહુ કબ્લ મૌતે, તો ખુદાવંદી આલમ એને એની મોત પહેલા પાક કરી નાખે છે. ખુદાવંદી આલમ ચાહે કોઈ બંદાની સાથે ભલાઈ કરવાનો તો શું કરે છે, એની મોત પહેલા એને સુધારી નાખે. ભલે બગડેલો હોય આખી જિંદગી, પણ એમાં અગર જો સલાહિયત જોવે, એનામાં કાપાસિટી જોવે કે આ નેક થઈ શકે છે, તો એની મોત પહેલા એ નેકી કરવાની તૌફીક અતા કરી દે છે. રસૂલે ખુદાને પૂછે છે કે યા રસૂલલ્લાહ, અમને બતાવો કે કેવી રીતે ખુદાવંદી આલમ જે છે એને પાક કરે છે. રસૂલે ખુદા કહે છે કે એક આમાલ, સારો એવો આમાલ કરવાની એને જિંદગીમાં
તૌફીક આપી દે છે. અને એ ઇન્સાન એ જિંદગીમાં સારો અમલ કરતો રહે છે કે ખુદાવંદી આલમ એના થકી એને બક્ષી આપે છે. આપણા પાસે પીઠો એક્ઝામ્પલ છે, નાનકડો એવો એક્ઝામ્પલ કે જે આપણે બધાએ સાંભળેલો છે, હઝરત મૂસા અલ ઇસ્લામના જન્નતમાં પાડોશીનો. શું હતો જન્નતમાં પાડોશીનો? હઝરત મૂસાએ દુઆ કરી કે ખુદાય જન્નતમાં મારો પાડોશી કોણ? તો એવા માણસ કે જેને નમાઝ પડે છે, ના બીજા કાંઈ કામ કરે છે, ગરીબ માણસ છે, પોતાનું કામકાજ કરે છે, વેપાર કરે છે અને ઘરે આવીને સૂઈ જાય છે. હઝરત મૂસા એને મહેમાન થાય છે, જોવે છે ફકત એનામાં એક નેકી હતી. શું નેકી હતી? એ એની બુઢી માને છે પોતાના હાથથી ખાવાનું કવરાવતો હતો, નવરાવતો હતો, એને ભરણ પોષણ કરતો હતો, એની માં હાલી ચાલી નહોતી શકતી. હઝરત મૂસા જોવે છે કે એની માં જે છે બોલી પણ નથી શકતી, પણ કંઈક બોલવાની કોશિશ કરે છે. હઝરત મૂસા પૂછે છે કે આ શું બોલી રહ્યો છે, તારી માં શું બોલી રહી છે? તો કે દુઆ આપે છે મને કે ખુદા તને જન્નતમાં હઝરત મૂસા નબીનો પાડોશી બનાવે. હઝરત મૂસા કહે છે કે હું મૂસા નબી છું, મેં અલ્લાહની બારગાહમાં દુઆ કરી કે જન્નતમાં મારો પાડોશી કોણ? તો તારું એડ્રેસ આપ્યું, તારી માની દુઆ કબૂલ થઈ ગઈ. આ એક નેકી ઇન્સાનને કામયાબ કરી શકે છે, આ એક નેકી ઇન્સાનને ખૈર ઉપર લાવી શકે છે, એક નેકી ઇન્સાનનો આખી જિંદગી બદલાવી શકે છે. પણ શરત એ છે કે આપણામાં એ વાસણ હોવું જોઈએ. હું પ્યાસો હોઉં, તરસ્યો હોઉં અને એકદમ રણ જંગલમાં વરસાદ વરસી રહ્યો છે, મને પાણી પીવું છે, હું કેવી રીતે પાણી પીશ? વરસાદ વરસે છે, મોઢું ખુલ્લું રાખીને ઊભો રહીશ તો કઈ પાણીના છાંટા આવશે એવી રીતે? મારી પ્યાસ બુઝાશે? નહીં બુઝાય. મારા માટે જરૂરી શું છે? કે મારા પાસે એક ઠામ હોવું જોઈએ, એક વાસણ હોવું જોઈએ કે જો હું આસમાન નીચે રાખું, વાત જોઉં એ ભરાય, એમાં પાણી ભરાય ને પછી હું પાણી પીઉં તો હું સહેરાબ થાઉં. બરાબર છે કે નહીં? એવી જ હાલત અહીંયા છે કે મારે અગર જો મારી આકેબત મારા અંજામને ખૈર કરવો છે, મારા અંજામને સારો કરવો છે, તો મારી પાસે મારા દિલમાં એ ઠામ હોવું જોઈએ કે એ અલ્લાહની તૌફીકને કબૂલ કરી શકતી હોવી જોઈએ. અગર મારા પાસે ઠામ ના હોય તો ખુદા ગમે એટલો રહેમતનો વરસાદ વરસાવશે, મારા ઉપર અસર નહીં થાય. ખુદાવંદી આલમ ફરમાવે છે કે તું તારા ઝર્ફને તારા વાસણને પાકને સાફ રાખી લે, મારી રહેમત તારા ઉપર વરસાદ વરસશે. મેં તને એટલા માટે પેદા નથી કર્યો કે હું તને જહન્નમમાં નાખું, બલકે એટલા માટે પેદા કર્યો છે કે તને ઘણી બધી નેક અને ખૈર વસ્તુ અતા કરું. પણ હવે તારા પાસે ઠામ ના હોય તો હું શું કરું? જરૂરી છે આપણે ઠામને બનાવી લઈએ. બાકી દુનિયામાં ઘણા એવા મોકા આવતો હોય છે કે જ્યાં આપણે નેકી કરી શકીએ. મસ્જિદમાં એક કચરો પડ્યો હોય તો એ પણ અલ્લાહ તરફથી રહેમત છે કે એ આપણે ખુદ ઉઠાવીને કચરાને ફેંકીએ, અલ્લાહના ઘરને સાફ કરીએ. આ પણ એક તૌફીક થઈ. ખુદાને ખબર, આપણને ખબર નથી અલ્લાહને કયું કામ પસંદ આવી જાય અને આપણે ક્યારે કામયાબ થઈ જઈએ. આપણા ઘર ઉપર કોઈ ગરીબ અને ફકીર આવી ગયો, આપણે એને પણ દઈ શકીએ છીએ. આપણી પાસે નમાઝનો સમય આવ્યો, આપણે નમાઝ પઢી શકીએ. દરેક ખેર કામને મૂકીએ નહીં, ખબર નથી કે કયું કામ અલ્લાહને પસંદ આવી જાય અને એ આપણી આખેરતનું ભાતું બની જાય. એટલા માટે કહેવામાં આવે છે કોઈ નાનકડા એવા ગુનાહને નાનો સમજીને અંજામ ના આપી લો, કારણ કે અલ્લાહની બારગાહમાં મોટો છે. ખબર નથી ક્યાં આપણા ગુનાહના કાર્યથી ખુદા નારાજ થઈ જાય અને આપણે જહન્નમમાં ચાલ્યા જઈએ. અને કોઈ નેકીને નજીવી સમજીને મૂકી ના દો, ખબર ના એ નેકી અલ્લાહની બારગાહમાં મોટી હોય. માટે કોશિશ કરીએ, સૌથી પહેલી વસ્તુ આ ખૈર વસ્તુ, અગર જો આપણને જિંદગીમાં ભલાઈ અને નેકી જોવે છે તો જરૂરી છે કે આપણે આપણું વાસણને તૈયાર રાખે, ઠામને તૈયાર રાખે કે કોઈ પણ અલ્લાહ તરફથી તૌફીક મળે તો આપણે એને એ ઠામમાં જીવી શકીએ. એ ઠામ શું છે? આ દિલ છે. આ દિલ સાફ રાખીએ, જે પણ નેકી કરવાનો મોકો મળે કરી લઈએ, શાયદ એ નેકી કરવાથી આપણા ઘણા ગુનાહ બક્ષાઈ જતા હોય. સમય પૂરો થયો, ઝહેમત તમામ.
ઇન્શાઅલ્લાહ આવતીકાલે શબે કદર ની રાત છે, શબે ઝરબતે અમીરુલ મુઅમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલયહી સલાતુ વસલામ છે. જિંદગીના મહત્વના દિવસો શરૂ થઈ રહ્યા છે, આવતીકાલથી ગાફિલ ના રહીએ. ખુદા આ થકી આપણને ભલાઈ આપવા ચાહે છે, ખૈર આપવા ચાહે છે, કારણ કે ખુદા આપણો ખૈર છે, ખુદા આપણો નેક છે. તો આપણે પણ નેક બનવું જોઈએ. તો આવતીકાલથી આમાં શરૂ થઈ રહ્યા છે. આ આળસ, થાકોડો, દોસ્તાર બધું કિનારે મૂકી અલ્લાહની બારગાહમાં ખુલસ્તાથી આગળ વધી જઈએ. ખબર નથી આ 19, 21 કે 23 અથવા બાકી રહેલા માહે રમઝાનમાં ખુદા આપણને ક્યારે બક્ષવા માટે તૈયાર થઈ જતો. પણ શરત એ છે, આપણા તરફથી પહેલા તૈયારી હોવી જોઈએ. ઇમામ હુસૈન અલયહિસ્સલામ તો હુરને માફ કરવા માટે તૈયાર છે, પણ હુર માટે જરૂરી હતું કે ઇમામ હુસૈનના દર ઉપર આવે, અને જેવો દર ઉપર આવે છે શહદાએ કરબલામાં એનો શુમાર થઈ જાય છે. ખુદા ખૈર છે, ખુદા આપણાથી ખૈર ચાહે છે. આપણને પણ જરૂર છે કે આપણી આખેવત ખૈર થાય. તો જરૂરી છે કે આ માહે રમઝાનના દિવસોમાં આપણે ખૈરને હાસિલ કરી લઈએ. અલ્લાહની બારગાહમાં દુઆ કરીએ, પરવરદિગારા અમારા ગુનાહને કબીરા સગીરાને માફ ફરમા. ખુદાએ બે હકે મોહમ્મદ વ આલી મોહમ્મદ અમારી કલીલ અને નાકીસ ઇબાદતોને કબૂલ ફરમા. ખુદાએ અમારી મુશ્કેલાતોને આસાન ફરમા. શુમાર ફરમા. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નક અન્તસ સમીઉલ અલીમ.